ધોરણ નવના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે હર્ષ વારસા શો અને આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આજે ચેપ્ટર નંબર સાત ભણવાના છીએ હિસ્ટ્રીનું એટલે કે ઇતિહાસનું આ છેલ્લું ચેપ્ટર છે પછી આઠમું ચાલી ગયું નવમું ચાલી ગયું દસમું ચાલી ગયું અગિયારમું ચાલી ગયું પછી આગળ વધતા જશું બરાબર આના પછીના વિડીયોમાં પછી તમારે ભણતું રહેવાનું મોજ કરો જલસા કરો તો પાઠનું નામ છે સ્વાતંત્ર્યોત્તર ભારત એટલે કે ભારત આઝાદ થઈ ગયું ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ પછી ભારતની સામે કેવી મુશ્કેલીઓ આવી કેવી બધા રજવાડા હતા પાંચસો ને બાસઠ બધાને કેવી રીતે એક કર્યા સરદાર પટેલનું કામ આવવું બહુ જબરદસ્ત છે એ બધું મસ્ત રીતે ભણવાનું છે મેં એટલે ટાઈટલ નીચે એવું જ આવ્યું આઝાદ થયા પછી ભારત કેવી રીતે આગળ વધ્યું હા જો આપણે એક પછી એક લાઈન બાય લાઈન જોતા જઈએ છીએ તમને ખબર છે મારી જો બ્રિટિશ પાર્લામેન્ટ ભારતમાં બ્રિટિશરો રાજ કરતા હતા એટલે બ્રિટનમાં એની પાર્લામેન્ટ આપણે જેવી રીતે પાર્લામેન્ટ છે લોકસભા એવી રીતે બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે કે હિન્દ એટલે કે ભારત સ્વતંત્ર ધારો એટલે કે આઝાદ થઈ ગયો એવો કાયદો એને જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં પસાર કર્યો કે આપણે ભારતને આઝાદ કરી દેવું છે ઓકે બધા કહી દીધું ઓકે બીજું કોઈ ઓપ્શન નથી આપણે તો હાલત ખરાબ થઈ ગઈ છે સિચ્યુએશન બહુ ટાઈટ છે આપણું તો કઈ હાલ એમ જ નથી હવે હવે ત્યાં એટલા બધા લડો આવી ગયા આ ધારાની જોગવાઈમાં હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યું એ આપણને ખબર છે કે એક ભારત બનશે અને એક પાકિસ્તાન બનશે બે ટુકડા દેશની સામે બે મુદ્દા હતા હવે એક ભારતને અનુરૂપ એવું બંધારણ કરવું બંધારણની રચના એ આપણે ચેપ્ટર નંબર આઠની અંદર વણી ગયા છીએ બંધારણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું કે ભારતની જે ભૌગોલિક સ્થિતિ છે રાજકીય પરિસ્થિતિ છે સાંસ્કૃતિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવું પડશે ને બ્રિટનની અંદર જો બંધારણ હોય પર ઠોકી બેસાડે એ નહીં હાલે નહીં અહીંનું બંધારણ ઘડવું પડે એક મુદ્દો બીજો હિન્દની રિસા રિયાસતો જો રિસાયતો નથી રિસામાંથી વાત નથી રિયાસત રિયાસત એટલે કે રાજ્યો હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત સાર્વભૌમ એટલે કે જેટલી ભારતની બોર્ડર છે ત્યાં બધે જ અંગ્રેજીની હુકૂમત હતી સારું એટલે એનાથી ઉપર કોઈ નહીં એમાં કોઈ દખલ અંદાજી ન કરી શકે એનો તાજ એટલે કે બ્રિટન ભાઈ પાછું ખેંચી છે કે અમે ભારત ઉપર રાજ નથી કરતા હવે અમારું ભારતમાં કંઈ હાલતું નથી એટલે એમને ભારત સંઘમાં જો જ્યારે અંગ્રેજોએ રાજ કરવાનું શરૂ કર્યું ત્યારે ભારત આખું અખંડ એક નહોતું બધા અલગ અલગ રજવાડાઓ હતા બધા અલગ અલગ દેશ હતા બધા અલગ અલગ રાજાઓ હતા એના ઉપર અંગ્રેજો એ બધાને એક 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 પછી એક જીતતા ગયા અને બધા ઉપર રાજ કર્યું હવે એના ઉપરથી અંગ્રેજો પાછા જતા રહી અંગ્રેજો પાછા જતા રહે તો ભારત અખંડ એક ન થાય બધા કેટલા કેટલા પાંચસો ને બાસઠ જેટલા દેશો અલગ પડી જાય ત્યાં બધા પૂર્વ પહેલાં જે રાજાઓનું રાજ હતું એ બધા એમ કહી દે એમ એક દેશ એ બધાને અખંડ ભારતમાં જોડી દેવાના અને અખંડ ભારતની રચના કરવાના આ બહુ જ માથાકૂટ ભૈરું ગોચવટ ભૈરું બહુ જ ખતરનાક કામ હતું એ વખતે દેશની રાજ્યો રિયા પાંચસો બાસઠ રાજ્યો અલગ અલગ હતા આ બધાને એક દેશ થાય નો હલ થાય અત્યારે આખા વિશ્વમાં એકસો અઠ્ઠાણું નવ્વાણું બસો જેટલા દેશો છે એમાં પાંચસો જોડી દો સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ જેટલું હતું એમાંથી અડતાલીસ ટકા ક્ષેત્રફળ દેશી રાજ્યોના ક્ષેત્રફળ નું હતું દેશી રાજ્યો રજવાડાઓ હતા એ જ રીતે ભારતની કુલ જનસંખ્યા જેટલી ભારતની જનસંખ્યા હતી પોપ્યુલેશન હતું વસ્તી હતી એમાંથી વીસ ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા આ ત્રણ મોટા રાજ્યો હતા એ સમયે કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો જબરજસ્ત અને બીજા નાના રાજ્યો પણ હતા ઘણા બધા એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતા પણ નાનું હતું નાના નાના ગામડા હોય ને તમારું મારું નાનું નાનું ગામડું હોય ને ગામડા જેવડા એક એક રાજ્ય હતા એક એક દેશ હતા નાના રાજાઓ ત્યાં રાજ કરતા હોય આ રાજ્યોના રાજાઓ કે એના નવા બોય નવા પણ રાજા કહી શકાય મુસલમાનોમાં એને નવાબ કે ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું એટલે કે બહુ મોટું કામ હતું કે આ બધાને એમ કેવું કે હવે ભારત ઉપરથી અંગ્રેજો જતા રહ્યા છે તો તમે તમારા રાજાશાહી મૂકી દો તમારી નવાબશાહી મૂકી દો અને ભારતની અંદર બધા એક થઈને રહ્યો નહીં કોકો કક્કો ઘોટાઈ જાય બીજા કોક આવીને કાલ હવે રાજ કરવા માંડશે ને આપણે લડી નહીં શકો તમે નાના નાના ગામ તરીકે આ એના મનાવન સમજાવવાને બહુ મોટું કામ હતું બહુ તો કામ હતું એટલું નહીં ઝડપથી ફટાફટ કામ પૂરું કરવાનું હતું એમાં કઈ પચાસ વર્ષ થોડા લગાડવાના હતા વીસ તો લગાડવાના ફટાફટ કામ પાર પાડવાનું હતો આઝાદી પ્રાપ્ત થતા જેવી આઝાદી ભારત મેળવી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એ જ સમય બરાબર ભાવનગરના મહારાજા હતા કૃષ્ણકુમારસિંહજી એણે સૌથી પહેલાં એમ કીધું કે અમારું ભાવનગર છે એ ભારતની અંદર અમે આપી દઈએ છીએ અમે ભારતમાં જોડાઈ ગયા સૌથી પહેલાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સો સો ધન્યવાદ દેવા પડે અને હજાર હજાર સલામ ઠોકવી પડે ભાવનગરમાં પ્રયત્નો થયા એટલે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં સૌરાષ્ટ્રની અંદર પણ કેટલા અલગ અલગ રજાડાઓ હતા એ બધા ભેગા થઈને આખું સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું એ સૌરાષ્ટ્ર રાજ્ય જે બની ગયું એમાં ભાવનગર ભળી ગયું પંદરમી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ પંદરમી જાન્યુઆરી પંદરમી ફેબ્રુઆરી એક જ મહિનાની અંદર આખા સૌરાષ્ટ્રમાં જેટલા રજવાડાઓ હતા બધા વિલીન થઈ ગયા એક સૌરાષ્ટ્ર બની ગયું ભાવનગર એમાં ભળી ગયું અને આખું એક સૌરાષ્ટ્ર રાજ્ય બની ગયું ત્યારે ગુજરાત નથી ત્યારે ગુજરાત હજી નથી બનીને યાદ રાખજો ગુજરાતને ઓગણીસો ને સાઠમાં આખું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું અત્યારે જે ગુજરાત છે ને એ ઓગણીસો ને સાઠમાં આવેલું છે અસ્તિત્વમાં એ પહેલાં મહારાષ્ટ્ર મુંબઈનો એક ભાગ હતો સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાયું એ ઘટનાને જવાહરલાલ નહેરુએ નોંધ લીધી ભારતના પેલા ઇતિહાસ છે એમાં સૌથી બધા રજવાડો એક થઈને જો એક રાજ્ય બનાવ્યું હોય તો આ છે આખું સૌરાષ્ટ્ર થઈ ગયું આપણા ગુજરાતની ગુજરાતીઓની ખુદદારી છે સ્વતંત્રતા મેળવવા બાદ તાત્કાલિક નાયબ વડાપ્રધાન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા ગૃહપ્રધાન પણ હતા અને નાયબ વડાપ્રધાન પણ હતા ગૃહ ખાતું એના હાથમાં હતું પોતે નાયબ વડાપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી જેટલા દેશમાં અલગ અલગ રાજ્યોમાં રાજ કરતા હતા એ બધા રાજાઓને કીધું કે અંગ્રેજો હવે તમારી ઉપર નથી અને તમારા શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવામાં સંમતિ આપી કે તમારું એમાં ભલું છે તમારી પ્રજાનું એમાં ભલું છે તમે મહેરબાની કરીને ભારત અખંડ ભારતની અંદર જોડાવા સામેથી આવી જાવ આ સરદારનો પ્લાન એ હતો પણ જો સામેથી ન આવે તો સરદાર પાસે પ્લાન બી હતો કે પછી કેવી રીતે લઈ એ એની પાસે હતું કારણ કે આમને પાંચસો બાસઠ છોડીને જવાય નહીં નરે તો ભારતને ટૂટતા વાર ન લાગે એમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી રાજાઓને એવા દેશભક્તિના રંગે રંગી દીધા દેશ દેશની સાચી ભક્તિ એ છે કે તમારા પ્રજાની ભલાઈ માટે તમે આખા અખંડ ભારતની અંદર છોડાઈ જાઓ વ્યવહારુ બુદ્ધિ તો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે વ્યવહારુ બુદ્ધિની ક્યાં કલ્પના આપણે કરી શકીએ ગજબનું માઇન્ડ હતું બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી દીધી બધા એક પછી એક રાજ્યોને ભારતમાં જોડતા ગયા રાજા રજવાડા એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપતા આપતા ગયા બધા રાજાઓ માનતા ગયા સરદાર પટેલ મનાવે પછી કોણ નો માને અને એના જેવો મનાવવાળો કોણ ભારત વર્ષની અંદર એ સમય હતા કોઈ નતા આજે કદાચ નથી એવા મહાન એવા વ્યવહારુ બુદ્ધિ એવા એને એક પછી એક બદન સમજાવવાની કુનેહ બુદ્ધિ એક પછી એક રાજાઓ અખંડ ભારતમાં સમૃદ્ધ ભારતમાં મજબૂત ભારતની અંદર પોતાનો ફાળો આપતા ગયા પોતાના રાજ્યને ભેળવતા ગયા એમના હક અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી હવે એ તો રાજા હતા રાજાની તો દુનિયા આખી અલગ હોય એની એનું જીવન આખું અલગ હોય તો એને પણ સરદારે કીધું કે તમારા હક તમારું હિત તમારું ભલું તમારા હક તમારા એનું પહેલાં રક્ષણ કરશું તમારે તમને વિશેષ અમે તમારું ધ્યાન રાખશું એના માટે મેં કરાર થયા સરદાર પટેલ અને એમના સચિવ એમની સાથે કામ કરનારા સરદાર પટેલ સાથે સરદાર પટેલ કે એ રીતે કરનારા બધા વીપી મેનન સાહેબ હતા એની સહાયથી બે કરાર થયા એક જોડાણ ખત અને એક જેસે કરાર બે કરારથી આ જેસે કરાર અને જોડાણ ખતમાં શું હોય કે ભાઈ આ રાજા રજવાડો અખંડ ભારતની અંદર જોડાઈ જાય છે જોડાણ ખતથી તો જેસે કરાર એટલે શું કે ભાઈ જે રાજાઓ આની અંદર જોડાઈ ગયા છે એ રાજાઓને એમનું રક્ષણ મળે એમને વિશેષ સન્માન મળે એની પણ ખાતરી આપવી એના હકનું કોઈ એમાં ભંગ ના થવો જોઈએ એ પણ ખાતરી સરદારે આપી એને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિ તેને આખરી સ્વરૂપ આપ્યું રાજાઓની એક સમિતિ કમિટી બની પ્રધાનોની કમિટી બની કરારની અંદર સહી કરી રાજાઓને આ મુદ્દા મુસદ્દાથી એટલે કે આ કરારથી સંતોષ થઈ ગયો નહીં અમને આમાં સો ટકા દિલ ઉપર હાથ રાખીને એમ કહીએ છીએ કે અમને આમાં ફાયદો થશે હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર સિવાય તમામ હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીર આ ત્રણ સિવાય તમામ એટલે કે પાંચસો ને બાસઠ માંથી ત્રણ બાદ કરો એટલે પાંચસો ઓગણસાઠ આ સ્વીકારી લીધું કે અમે ભારતની અંદર જોડાઈ ગઈ મતલબ મતલબ આખું ભારત એક થઈ ગયું ના ત્રણ મારે શું કેવું હવે એને આડો ફાટવાની પેલી હતી એને ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા પણ આ ત્રણ ને આડા ત્રણ હું થયું પછી એક પછી આપણે જોતા જઈએ જો હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીરનું જોડાણ છે બરાબર અને સૌથી પહેલા આપણે હૈદરાબાદને કઈ રીતે ભેટ બોલે એ જોવાની વાત છે અહીંયા તો એક નાનકડો હમણાં બે મિનિટમાં પૂરો થઈ જાય એટલો જ ઇતિહાસ છે પણ આ તો બહુ મોટો ઇતિહાસ છે કેવી રીતે જોડાણ થયું સરદાર પટેલ ના હોત તો કદાચ જોડાણ થયું હોત કે નહીં એક લટકતો પ્રશ્ન છે મારી નવલ સાહેબ દક્ષિણ ભારતમાં હૈદરાબાદ આવે જો અહીંયા આ હૈદરાબાદ બરાબર અહીંયા હવે આજુબાજુ ભારત વચ્ચે એક હૈદરાબાદ નાનું શહેર એ એમ કે જો હમણાં આવે છે દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામ એટલે કે ત્યાંના રાજા હતા એને પોતાના રાજ્યને પંદરમી ઓગસ્ટે સ્વતંત્ર જાહેર કરી દીધું કારણ કે એવા બે મુદ્દા આવ્યા હતા બધાની સામે પાંચસો બાસઠ પાંચસો બાસઠમાંથી પાંચસો બાસઠ રાજાઓ પાસે એવી મુદ્દા હતા શું કાં તો ભારતની સાથે જ ભળી જાઓ કાં તો પાકિસ્તાનની સાથે ભળી જાઓ અથવા સ્વતંત્ર તમે રીતે ત્રણ વસ્તુ એની સામે હતી તો ઘણા બધા મોટા ભાગનું આખું ભારત બધું ભારત સાથે ભળી ગયું બરાબર ઘણા પાકિસ્તાન આ બાજુ આ પાકિસ્તાન અલગ થઈ ગયા બાંગ્લાદેશ હતું પાકિસ્તાન બે આ અલગ થઈ ગયા આ હૈદરાબાદ એમ કીધું કે અમારે પાકિસ્તાન સાથે જ ભારત સાથે જ અમે સ્વતંત્ર હવે ક્યાંથી સ્વતંત્ર દેશની વચ્ચે એક દેશ ના પોસાય એની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એને ભારત સાથે જોડાવું જોઈએ કારણ કે આજુબાજુ બધે ભારત છે તો એને ભારત સાથે જોડાવું જોઈએ સીધી વાત છે એની ચારે બાજુથી ભારતીય સંઘ પ્રદેશોની ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં સીધી વાત છે આજુબાજુ બધે ભારત વચ્ચે એ ક્યાં જાય ક્યાંય

પાકિસ્તાનની જમીનનો ભાગ હજારો કિલોમીટર દૂર છે તો અમે પાકિસ્તાન સાથે જોડાઈ ના શકીએ ભૌગોલિક રીતે અને વિચારિક રીતે અમારા ભારતના વિચારો એક નથી થતા કારણ કે સમજી ગયા ને તમે હા ભારત સાથે અમે જોડાઈ ના શકીએ જોડાવું નથી ના શકીએ એમ નહીં જોડાવું જ નહોતું એને આના કારણે એને નક્કી કર્યું અમારે સ્વતંત્ર રહેવું જોઈએ કોઈ કોઈની અમારે માથા પર નથી નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ થઈ સરદાર પટેલનું પહેલું છે આ ડિપ્લોમસી જેને ઇંગ્લિશમાં કહેવાય કે પહેલા વાતચીતથી જો પ્રશ્ન હલ થતો હોય ને તો વાતચીતથી પ્રશ્નો હલ કરવાના તો પછી દાદાગીરી સામ સામ દામ દંડ ભેદમાં સામ એટલે સમજાવટથી કામ પતી જતું હોય તો પછી દામ દંડ ભેદ એવું કંઈ આગળ જવું જ ના પડે નિઝામવતી વાદાઘાટો જે વ્યક્તિ કરતો હતો એને સરદાર પટેલે સ્પષ્ટ કહી દીધું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એમાં જ સૌથી ભલું છે અને હૈદરાબાદની જનતા મોટા ભાગે એ જ વિસ્તૃતિ કે અમારે ભારત સાથે ભળી જવું બસ નિઝામના અધિકારી હતા અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું કારણ કે પ્રજાને ભારત બાજુ જવું હતું આને જવું નહોતું એટલે પ્રજા ઉપર બહુ અત્યાચાર કરી રહ્યા એવું પણ કહેવામાં આવે છે કે વીસ ત્રીસ થી લઈને ચાલીસ હજાર સુધીના લોકો મરી ગયા એમાં અને અમુક પત્રકારો તો ત્યાં સુધી કહે છે કે ઓહો હો બે ત્રણ લાખ માણસો મરી ગયા છે આ ભાગલા પડવાના છૂટા પડવું ને બહુ અઘરું કામ છે ભાઈ હા નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજરાવાનું શરૂ કર્યું સ્થિતિ અસહ્ય બની ગઈ પછી ઓપરેશન પોલો કહેવાય છે એ ભારતનું લશ્કર ત્યાં આવ્યું પાંચ દિવસ સુધી હોસાતુસી થઈ એના લશ્કરને એના નિઝામના લોકો સાથે એમાંથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલ ભરી લીધો ઓપરેશન પોલો કહેવાય છે આમ લખ્યું નથી એટલે આપણે યાદ રાખવાની જરૂર નથી પણ તમારી જાણકારી માટે અને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું અઢાર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ એક વર્ષ થઈ ગયું એક વર્ષ ને એક મહિનો બે ત્રણ દિવસ જેવું થયું ભારત આજે શરણાગતિ સ્વીકારી લીધી ભાઈ સોરી નિઝામને એમના હિતના રક્ષણની બાંધરી આપી ભાઈ તમે જે રીતે ભારતના હેરાન કહી રહ્યા છે ને આટલું બધું થયું ને આટલા લોકો મળી રહ્યા હવે અમે તમને માફ કરશું કનૈયાલાલ મુનશી હતા ને એને બહુ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારબાદ રાજ્યોની પુનઃ રચના ઓગણીસો છપ્પનમાં માં થઈ હૈદરાબાદ રાજ્ય ને હૈદરાબાદ ત્યારે રાજ્ય હતું આખું એક જેવી રીતે ગુજરાત રાજ્ય છે જેવી રીતે મહારાષ્ટ્ર રાજસ્થાન રાજ્ય છે એવી રીતે હૈદરાબાદ રાજ્ય હતું એ હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યની અંદર ભેળવી દીધું હૈદરાબાદ એક શહેર બની ગયું ખાલી આજે આંધ્રપ્રદેશનું પણ શહેર નથી હૈદરાબાદ આજે હૈદરાબાદ તેલંગણાનું મુખ્ય શહેર છે બરાબર એટલે આ રીતે હૈદરાબાદ ધીમે ધીમે આવી ગયું એ બહુ પોઝિટિવલી આપણને ભણાવીને કહી દીધું બાકી દાસ્તાન તો બહુ મોટી છે બે ત્રણ ચાર કલાક ચાલે એટલી મોટી દાસ્તાન છે આમાં એમાં આપણે જવું નથી આ રીતે ટૂંકમાં હૈદરાબાદ આવી ગયું ઓકે ક્યારે આવ્યું હવે જુનાગઢને કઈ રીતે લીધું જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવે એથી પાકિસ્તાન સાથે જવું હતું એ બંધ ના બેસે બધી બાજુ પાકિસ્તાન છેટું રહી છે જમીનથી છેડો ના આવે એના નવાવે પોતાના રાજ્ય પાકિસ્તાન સાથે જોડાણ નું ખત લખી દીધું કરાર કરી દીધો કે અમારે પાકિસ્તાન સાથે જવું છે માથાકુડ નહીં પાકિસ્તાનને મંજૂરી આપી દીધી કઈ વાંધો ના આવી જાવ અમારે છોડ એ તો ભૂખું જ હતું મુંબઈમાં જુનાગઢના નાગરિકો જેટલા હતા એને જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવવા આરજી હુકુમતની સ્થાપના કરી કે અમારા ભાગ જુનાગઢના લોકો પણ એ જ ઇચ્છતા હતા આરજી હુકુમતની સ્થાપના કરી દીધી અને કહી દીધું કે અમારા ભારત સાથે જોડાવું સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો જેટલા હતા આખું સૌરાષ્ટ્ર એક થઈ ગયું સૌથી પહેલા તો આપણે જોયું પાક ભારત ભાવનગર સૌરાષ્ટ્રમાં ભળી ગયું તમામ રાજ્યો લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો સખત વિરોધ કર્યો બે તારે જાવ તું ઘરે જા પાકિસ્તાનની અંદર અમારું શું વાંધો છે અમાર ભારત સાથે જોડાવું છે હાલી નીકળો છો તો ચોખો વિરોધ કરીને મોઢા ઉપર ચિપકાવી દીધું નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવાનું શરૂ કર્યું રૈયત એટલે કે પ્રજા એને એ જ રીતે ધમકાવાનું શરૂ કરી એને કે હું આવું આવું બધું કરીશ તો લોકો મારું માની જાય લઈ લે માની જાય છેલ્લા સો વર્ષથી લડાઈ લડે છે ભારતને આઝાદ કરવાની આમ તારા ત્રાસથી ક્યાંય તૂટી જવાના હતા ઘોડા જેવા માંગરોળ અને માણાવદર એ બે રાજ્યો હતા જૂનાગઢની છે હૈદરાબાદની છે માણાવદર ને પણ નવાબનું રાજ હતું રાજ કરતા હતા પણ એને ચોખ્ખું કહી દીધું કે અમારે ભારત સાથે જોડાવું ભારતની જોડાવવાની એના રક્ષણ માટે જે ભારતીય સૈન્ય સૈન્ય ત્યાં ગોઠવાનું હતું એના રક્ષણ માટે કારણ કે આ નવ નું કરે એટલે એ ભારતનું સૈન્ય અને નૌકાદળ કારણ કે ત્યાં દરિયા કિનારો આવી ગયો માણાવદર માંગરોળ દરિયા કિનારો આવી ગયો એ નૌકાદળ જુનાગઢની ફરતે ઘેરો કાલ દીધો જુનાગઢના ના આખે આખું ચુસ્ત પોલીસ બંદોબસ્ત થી ફરી દીધું નવાબ આમે હલી નો હાકી ને આવી જુનાગઢ જુનાગઢના નવાબ રાતો રાત કોણ જાણે કિન પાથી નીકળી ચીન પાન પાકિસ્તાન ભાગી ગયા કોઈ ખબર ન પડી અને ભારતે જુનાગઢ નો કબજો લઈ લીધો ક્યારે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસ હવે હૈદરાબાદ પછી આવી પૂછે એ પેલા જુનાગઢ આવી બરાબર પછી લોકમત લેવાયો કે ભાઈ પાકિસ્તાન સાથે જવું છે કે ભારત સાથે રહેવું છે તો પ્રચંડ બહુમતી આવી બધા એવું જ કીધું કે અમારે ભારત સાથે રહેવું છે ને આ ક્યાં માથાકૂટમાં જવું લપી જોડે આમ સરદાર પટેલની કુદ બુદ્ધિ અને જુનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ હતી એટલે જુનાગઢ ભારતનું એક અવિભાજ્ય અંગ બની ગયું આ રીતે જુનાગઢ આવ્યું હવે કાશ્મીર કાશ્મીર ભારતના જ્યારે ભાગલા પડ્યા પાકિસ્તાનના ને うん ભારત ત્યારે બધા ભારત ની અંદર જોડાતા હતા કોઈ પાકિસ્તાન સાથે જોડાયી ગયું પણ આ રાજા હરીસિંહા ઠોગરાતા એને એવું કહીર્યું કે અમાર પાકિસ્તાન સાથે જોડાવ અમાર ભારત સાથે જોડાવ સ્વતંત્ર તે वेळ છે હે રક્ષણ કરવાની તે वेळ હતી ઈ જો તે એડી જોડાઈ ગયું હતું ને પાકિસ્તાન સોરી ભારત સાથે તો કાશ પર તો પ્રશ્ના જ હોત જ નહીં કોઈ નામક મગજ વગરના આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું પાકિસ્તાન અલગ થઈ ગયું ભારત અલગ થઈ ગયું પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કરી દીધું અમારા સાથે જોડાઈ લૂંટફાટ થઈ રાજા હરિસિંહ ભારતની લશ્કરની ની મદદ માંગવા કોને કીધું યાત્રા રહેવાનું કીધું તું ભારતમાં જોડાઈ જાવ પણ એને જોડા ખડ ઉપર સહી કરી નહોતી ભારત કેવી રીતે રક્ષણ કરવા જાય દબાણ કર્યું એના ઉપર સરદાર પટેલ વગેરે આથી એને સહી કરવા ભારત તરફથી કીધું પડે સહી સહી કરી દીધી ઉભા કરવી છે ઉલડી જાય ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને એનું રક્ષણ કર્યું પણ તે સમય સુધીમાં પાકિસ્તાને કાશ્મીરનો ત્રીજો ભાગ ટોટલ ત્રણ ભાગ કરી એમાંથી ત્રીજા ભાગ ઉપર કબજો કરી લીધો ભારત પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી સલામતી સમિતિ યુદ્ધ વિરામ કરવાનું કહી દીધું સંયુક્ત રાષ્ટ્ર કહી દીધું ભાઈ યુદ્ધ બંધ કરો હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે પણ કાયદેસર રીતે ભારતનો એ ભાગ છે એ હકીકત નિર્વિવાદ છે એના ઉપર કોઈ વિવાદની વાત નથી પાકિસ્તાન ભલે ગમે એટલું સમજે સપના આવે કે પણ એ ભારતનો જ ભાગ છે આમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં આજે પણ સળગતો પ્રશ્ન છે આ કાશ્મીરી આમ ઓગણીસો અડતાલીસ ના અંત પહેલા ઓગણીસો અડતાલીસ નું વર્ષ પૂરું થાય પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાની પછી ભારત આ રીતે જે અત્યારે અખંડ છે એ રીતે અખંડ રહ્યું હવે હવે અંગ્રેજો તો જતા રહ્યા હતા આજે નવાબો હતા હૈદરાબાદ ને જુનાગઢ એ બધા જતા રહ્યા એને ભારતમાં ભળી ગયા પણ ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો હજુ ભારતમાં હતા અખંડ ભારત થઈ ગયું હજુ પણ આ બધા ફ્રાન્સ ને અલગ અલગ હતા પોર્ટુગલ લોકો હજુ પણ ભારતમાં હતા એ અંગ્રેજો રહ્યા અંગ્રેજો ગયા પછી ફ્રાન્સ અને પોર્ટુગલ ના લોકો હજી છે જો છી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં ભારતના દેશી જેટલી રિયાસત રજોવાડાઓ છૂટક છૂટક રાજાઓ રાજ કરતા હતા એ બધા ઓગણીસો પચાસ સુધીમાં ભારતીય સંઘમાં એટલે કે ભારતીય કેન્દ્રમાં બધા જ રજવાડો એક થઈ ગયા ભારત અખંડ થઈ ગયું ઓગણીસો પચાસ સુધી છવ્વીસ જાન્યુઆરી જે આપણો પ્રજાસત્તાક દિન છે પણ યુરોપીય સામ્રાજ્યવાદના કારણે સામ્રાજ્યવાદ એટલે ખબર છે ને પોતાની જમીન વિસ્તારવી પોતાનો પ્રદેશ વિસ્તારવો પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની વાત છે એમાં હજુ પણ અમુક ફ્રેન્ચો અને પોર્ટુગીઝો છે સૌથી પહેલા આવ્યા હતા પોર્ટુગીઝો આવ્યા હતા ભારતમાં ગે છેલ્લે કુકડા જાત એ હજુ પણ ભારતમાં હતા ભારતે સ્વતંત્રતા તો ભારતને મળી ગઈ પણ ફ્રાન્સ અને પોર્ટુગલ સરકાર એને એને બેને બોલાવીને એના પ્રતિનિધિઓને બોલાવીને ભારતની સરકારે કીધું ભાઈ બધા અંગ્રેજો તમારા માસી મામાના છોકરાઓ મામા ફોઈના પોયરા રે એ તો બધા વયા ગયા તમે આ હું ખીલો ખોડીને બેઠા છો અહીંયા કોઈ બકરીને ઘાસ નાખવાનું છે હાલો નીકળો તમે કીધું એને પ્રેમથી સમજાવવાની વાત છે ને પ્રેમથી સમજાવાય એને પણ ભારતને સ્વતંત્રતા મળી ગઈ એટલે જ્યાં ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો રાજ કરતા હતા ત્યાં જે લોકો રહેતા હતા એ લોકોને સખત એવી ઈચ્છા હતી કે ભારત સાથે જોડાઈ જવું છે બીજે લોકોની તીવ્ર ઈચ્છા હતી હવે એને સ્વતંત્ર થવા માટે લડત ચલાવી કારણ કે અંગ્રેજો જુદા એટલે બીજા બધા તો ખુશ થઈ કોઈ વાંધો નથી પણ જે જગ્યાએ પોર્ટુગીઝો અને ફ્રેન્ચો રાજ કરતા હતા ત્યાં સ્વતંત્રતા નહોતી મળી એ દેશમાં એ પ્રદેશમાં પ્રદેશમાં એ વિસ્તારમાં એટલે ત્યાંના લોકો હવે લડત ચાલે કે ભાઈ અમારે આઝાદી જો આવે ફ્રેન્ચ ભાઈ તમારે ઘરે જાવ હાલે પોર્ટુગલ ભાઈ તમે ઘરે જાવ પેટલું પાટલું પહેરીને ઘરે જ વહી જાઓ હવે આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ એ આકરા બધા વિચિત્ર બધા હતા અંગ્રેજો જેવા છે એને લડતને કચડી નાખવા એટલે કે આ લોકોનો વિરોધ સમાવી દેવા માટે શામદામ દંડ ભેદ બધું શરૂ કર્યું મારજોડ કરવાનું શરૂ કર્યું અત્યાચારો શરૂ કરી દીધા ફ્રેન્ચનું આવું વલણ જોયું એટલે પોંડુચેરી એટલે કે પોંડિચેરી જે આજનો પ્રદેશ છે ભારતનો કેન્દ્રીય શાસિત પ્રદેશ છે ત્યાં લોકો વિશાળ સભા મોટી સંખ્યામાં લોકો સભામાં ભેગા થયા ફ્રેન્ચ સરકારને ભારત ભારત હવે ઘર ભેગા લોહી તમે ઓગણીસો પચાસ સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે ચર્ચાઓ થતી રહી કે ભાઈ નિરાશ રાખો લોચો ના કરો નીકળી જવા અહીંથી બિસરા બદલા લઈને ખોટા લોહી લોહણ થઈ જાવું એના કરતા આવું બધું સમજાય ભારત પછી યમન નામનું એક શહેર છે પોંડુચેરીનું યમન શું શહેરનું નામ છે યમન ત્યાં ઓગણીસો ચોપનના ના રોજ લોકો ભેગા થઈને એક આખી સેના બનાવી એનું નામ આપ્યું મુક્તિ સેના અને એનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો કારણ કે હવે પોર્ટુગીઝ નહીં કર્યું ફ્રાન્સે લોકોનો મિજાજ જોઈ લીધો હમજી કે આ હા આની હવે આમાં ભાટા ભરાવાય એવું નથી હવે જો આમાં સિંગડા તો આપણી લીંડી નીકળી જાય એનું ચોખ્ખું એવું થઈ ગયું એટલે ભારતીય સંઘ સાથે જોડાવાની ત્યાં ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં તીવ્ર ઈચ્છા લોકોની જોઈ લીધી સમય પારખી લીધો કે હવે આપણું કાંઈ હાલશે નહીં એટલે ભારતને આ જે આપણો પ્રદેશ છે એ પંડુચેરી આપી દીધો વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકારી લીધું ફ્રાન્સ અને પોર્ટુગીઝ બે ફ્રેન્ચ સરકારે જ્યાં જ્યાં ફ્રેન્ચ સરકાર રાજ કરતી હતી એવા સંસ્થાન પંડુચેરી કરાઈકલ ચંદ્રનગર માહે અને યમન ભારતને સોંપી દીધા આ તમારે લ્યો રાખો અમારે રજોતા આવે આપી દીધા ભારત સરકાર આ પ્રદેશનો કબજો લઈ લીધો કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો કે એનો એનો ઉપરાજ કેન્દ્ર કરશે એ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો જેવી રીતે દીવ દમણ ને છે એક કેન્દ્ર શાસિત એવી રીતે ભારતના રાજ્યોની પુનર્રચના થતા પોન્ડુચેરી અને કરાયકલ એ તમિલનાડુ જતા રહ્યા માહે શહેર કેરળમાં જતું યમન છે આંધ્ર પ્રદેશમાં જોતું અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં બધા શહેરો અલગ અલગ રાજ્યોમાં વહેંચાઈ ગયા આ બધા પ્રદેશોનું વહીવટ ક્યાંથી થાય પોંડુચેરી અને પોંડુચેરી જે છે એ કેન્દ્રશાસિત પ્રદેશ છે આવી રીતે ફ્રેન્ચો હૈકા હવે ત્રણ હજુ બાકી છે ગોવા દીવ અને દબણ કઈ રીતે જોડાણા ભારત એની ઘર આખી તો આ તો બહુ મોટો ઇતિહાસ છે અને જો ઊંડાણમાં જઈએ તો હજમચી જાય એવો બધો ઇતિહાસ છે આમાં કેટલાય લોકો મરાયા છે રાજકીય પ્રવેશ કર્યો અંગ્રેજો અહીંયા હજુ બીજા વિદેશી રાજ છે તો એને હચમચાઈને કાઢી નાખવા માટે આ લોકોએ આ ત્રણ શહેરમાં એન્ટ્રી લીધી ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થયો એટલે ગોવા મુક્તિ આંદોલન સત્યાગ્રહીઓ શહીદે થઈ ગયા કેટલાય ગોવા મુક્તિ આંદોલન થયું પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ એ લોકો બહુ અત્યાચાર કરવા માંડ્યા મન ફાવે લોકોને મારવા માંડ્યા ગોવામાં પરિસ્થિતિ બહુ ખતરનાક બની ગઈ એટલી ડેન્જર પરિસ્થિતિ ગોવામાં બની ગઈ વાત જવા દે પછી ના છૂટકે ભારત સરકારે એ સમયે આપણા આર્મીના વડા હતા જનરલ ચૌધરી સાહેબ એની આગેવાનીમાં સ્પેશિયલ ઓપરેશન કર્યું ઓપરેશન વિજય અને ભારતના લશ્કરી દળો ભારતનું લશ્કર ગોવા દીવ અને દમણમાં એન્ટ્રી લીધી અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસાઠ પોર્ટુગીઝ ને હવે ન્યાહું ભારતના લશ્કર સામે પોર્ટુગીઝ કઈ હાલતું હોય છે હે મેર વતન કે લોકો જરે યાદ કરો ગુરવાની મતન સે મહોબત ગજો કે પોર્ટુગીઝ લશ્કરી ટુકડી પાછી હટી ગઈ આમાં આપણું નહીં હાલે દાટ વળી જાય આપણું ઘરે નહીં પોગી ઘરે અહીંયાથી નીકળી જવા હારું એટલે સ્થાનિક પ્રજા એ પાછા ભારતીય સેનાને સહકારતી ભેગા થઈ ગયા ભાઈ ભારતીય અમારે ભારત સાથે જોડાવું છે તમે ભારત લશ્કરને સાથ આપશો સ્વાગત કર્યું ગોવાના પોર્ટુગીઝ ગવર્નર હતા જનરલ ડી સિલ્વા ઓગણીસ ડિસેમ્બરે રાતે એને કહી દીધું મા બાપ પ્લીઝ સરેન્ડર 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 હવે મારું કાંઈ નહીં હાલે નીકળી ગયા આવી રીતે ગોવા દીવ અને દમણ પોર્ટુગીઝ શાસન નોંધ આવી ગયો ત્રણેય જગ્યાએથી એ લોકો ભંગ થઈ ગયા નીકળી ગયા અને ભારતનો ત્રિરંગો ફરકાણો બધી જ જગ્યાએ ગોવા દીવ દમણ અને હવે આ છેલ્લી અડરડી કેમ કે શરણાગતિ છે કહે ને ઓગણીસ ડિસિમ્બર એ છેલ્લી દિવસ હતો હવે એક પણ પ્રદેશ ભારતનો એવો નહોતો કે જ્યાં વિદેશી રાજ્ય હોય બધેથી પશ્ચિમી સામ્રાજ્ય જેવા નોંધા આવી ગયું ભારતના બંધારણમાં બારમો સુધારો જે થયો એમાં ગોવા દીવ દમણ દાદરા નગર હવેલી એને ભારતીય સંઘ પ્રદેશમાં જોડી દીધા એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ થઈ ગયા બાર માર્ચ ઓગણીસો આ પ્રદેશને ભારતીય સંઘ પ્રદેશ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય યુનિયન ટેરેટરી એટલે કે ગુજરાતીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય એનો દરજ્જો મળી ગયો કેનો એનો વહીવટ કેન્દ્રથી થાય જેમ કે ગુજરાત છે તો ગુજરાતનો વહીવટ ગાંધીનગરથી થાય સરકાર બને એ રીતે પણ ગોવાનો દીવ છે આપણે ગુજરાતમાં એ એનો વહીવટ કેન્દ્ર સરકાર એટલે કે જે દિલ્હીમાં સરકાર બેઠી હોય એ કરે એટલા માટે એને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય આ ઓગણીસો સત્યાસીમાં ત્રીસમી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પડી ગયા ગોવા અલગ થઈ ગયું દીવ દમણ છૂટા થઈ ગયા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપી દીધો ગોવા હવે રાજ્ય છે બરાબર દાદરા નગર હવેલીનું મુખ્ય મથક દાદરા અને નગર હવેલી એનું મુખ્ય મથક એનું વહીવટ ક્યાંથી થાય તો કે શિલ્વાસેશ દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે અને ગોવા રાજ્ય થઈ ગયું એનું મુખ્ય પણજી જે આપણે દ્રશ્ય ફિલ્મ જોયું હોય તો આપણને ખબર હશે હવે એના પછીનો પોઈન્ટ છે એનું નામ છે નવા રાજ્યોની રચના એટલે કે નવા નવા રાજ્યો ભારતમાં કઈ રીતે બન્યા પાંચસો બાસઠ જે રજવાડાઓ હતા એ એક થઈ ગયા એ એક અખંડ ભારત થઈ ગયો હવે આ જે અત્યારે રાજ્યો છે ને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ તામિલનાડુ એ બયના કઈ રીતે હતા તો નહીં પહેલાં ભારત ઉપર અંગ્રેજો આવ્યા એ પહેલાં આવી રીતે રાજ્યો નહોતા તો એમાં શું ઘટનાઓ બની જો ભારત સ્વતંત્ર થઈ ગયું દેશી રાજા રજવાડાઓ બધા એક થઈ ગયા ભારતે સંઘી વ્યવસ્થા સ્વીકારી લીધી કે એક સંઘ એક રાષ્ટ્ર એટલે સંઘનો ઘટક એવા રાજ્યો ઘટક રાજ્યો એટલે છૂટા છવાય રાજ્યો કારણ કે સત્તાનું એક જ સત્તા હોય ને તો શું કહેવાય કામ કરવું અઘરું પડે દેશ ચલાવ અઘરું પડે એટલે કે છૂટા 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 સત્તાને વેંચડી કરવી પડે એટલે રાજ્યની રચના પુનઃરચના કરવાની જરૂરિયાત ઊભી થઈ અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજ્યોનું ચાર વર્ગમાં વિભાજન થયું ચાર વર્ગમાં ચાર કેટેગરીમાં રાજ્યો અલગ અલગ થયા એક અ અ વર્ગના રાજ્યો શું તો કે મુંબઈ આસામ આંધ્રપ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મદ્રાસ ઓરિસા પશ્ચિમ બંગાળ આ અ વર્ગના રાજ્યો બ જમ્મુ કાશ્મીર હૈદરાબાદ મૈસૂર મધ્ય ભારત અત્યારે મધ્યપ્રદેશ છે રાજસ્થાન સૌરાષ્ટ્ર ત્રાવણકોર કોચિન પેપ્સુ પેપ્સુ એટલે શું પતિયાલા અને ઈસ્ટ પંજાબ એમ આઠ રાજ્યો આમાં આવતા હતા હવે સીમા કયા આવ્યા એટલે કે ક અજમેર ભોપાલ આ બધા રાજ્યો હતા સમય કુર્ગ દિલ્હી બિલાસપુર કચ્છ હિમાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર હિન્દ્ય પ્રદેશ એમ કુલ દસ રાજ્યો ક વર્ગમાં હતા અને ડ વર્ગના રાજ્યોમાં અંદમાન નિકોબાર ટાપુઓ બધા ડ વર્ગમાં આવી જતા હતા આવી રીતે શરૂઆતના રાજ્યો વહીના હતા આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા એટલે કે ભારતમાં જોડાયેલા હતા કોઈ પોતાની રીતે છૂટી છોવાય કોઈ નહોતું પોતાના મનમાં કરે હું અમારી રીતે બધું કરી લઈશ તમે થાય ના એવું નહોતું આ ચાર પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો નહોતો બધા એક સરખા રાજ્યો નહોતા પાછા ભારતના રાજ્ય બંધારણનો અમલ ઓગણીસો પચાસમાં થયો એ વખતે આગળ દર્શાવ્યો

તો ભાષા જ્યાં જેવી બોલાતી હોય એવું રાજ્ય એને બનાવો એટલે ઓગણીસો ત્રેપનમાં જવાહરલાલ નહેરુએ રાજ્ય પુનર્રચના પંચ એટલે કે આખી કમિટી આખું ગ્રુપ બનાવ્યું કે જે રાજ્યો કયા રાજ્યો કેટલા રાજ્યો હોવા જોઈએ કોને અલગ રાજ્ય બનાવવું એ નક્કી કરશે એટલે એ રાજ્ય પુનરચના પંચ હતું ને એમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી ચેરમેન હતા બીજા બે સભ્યોમાં હૃદયનાથ કુંજરૂ હતા અને કે એમ પનીકર આટલા લોકો રાજ્યો કેટલા છૂટા પાડવા કયા વિસ્તારને કયા રાજ્યનો દરજો આપવો આ બધું નક્કી કરતા હતા ત્યાં બેઠા બેઠા એટલે રાજ્ય પુનર્રચના પંચ હતું જેના આ ચેરમેન હતા ફઝલ અલી અને એની સાથે બીજા છે સભ્યો હતા હૃદયનાથ અને કેમ પનેકર એણે લોકોના અભિપ્રાય લીધા મંતવ્યો લીધા રજૂઆત કરી લીધી મુલાકાત પત્ર વ્યવહાર બધું કર્યું ભાઈ તમારું શું માનવું છે કયું રાજ્ય અલગ થવું જોઈએ કયા વિસ્તારને કયું રાજ્ય મળવું જોઈએ બધા ભલામણો કરી અને એ પછી ઉપરાંત મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય જેમાં મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય ત્યારે એવી આવી કે મુંબઈ જે છે એ આખું રાજ્ય આજનું જે મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર છે ને એ આખે આખું ત્યારે મુંબઈ વિસ્તાર જ કહેવાતું હતું દ્વિભાષી રાજ્ય બે ભાષા બોલ એક ગુજરાતી અને મરાઠી એ નિર્ણય લેવામાં આવ્યો કે એની રાજધાની મુંબઈ જ હશે એ આખું મુંબઈ કહેવાશે આ બધી ભલાણ માણો સાથેનો ખરોળ લોકસભા રાજ્યસભામાં મંજૂર થઈ ગયો અને 1956 માં કાયદો બની ગયો કે આટલા આટલા રાજ્ય બનશે એટલે જૂના અ બ ક અને ડ પ્રકારના રાજ્યો હતા એ બધે નાશ થઈ ગયા ખતમ થઈ ગયા અને નવા બધા રાજ્યો આવ્યા નવા ઘટક રાજ્યો થયા કેન્દ્ર શાસિત પ્રદેશ બે વર્ગ અલગ અલગ ડિવિઝન થઈ ગયા કઈ રીતે નવા 14 રાજ્યો બન્યા કયા કયા આંધ્રપ્રદેશ આસામ ઓડિશા કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળ પંજાબ મદ્રાસ બિહાર મધ્યપ્રદેશ મુંબઈ અને રાજસ્થાન ત્યારે મદ્રાસ હતું ત્યારે તમિલનાડુ કઈ કઈ નહોતું આ નવા ચૌદ રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર એ જે પ્રદેશ આખો છે એ મુંબઈમાં હતો ત્યારે મુંબઈ રાજ્ય કેવું હતું આખું પાંચ સંઘ પ્રદેશ થયા એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેમાં દિલ્હી હિમાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા અને લક્ષદ્વીપ ટાપુ આ બધા કેન્દ્ર શાસિત હતા પછી કેન્દ્ર સરકારે મુંબઈ ને પાછું કે ભાઈ મુંબઈ રાજ્ય બહુ મોટું પડે છે એ ઓગણીસો સાહીઠ ની અંદર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી થઈ રાજ્ય મહારાષ્ટ્ર થઈ ગયું મુંબઈની રાજધાની થઈ ગઈ એમાંથી નહી પેલી મે મહિનાની પહેલી તારીખ ઓગણીસો ના રોજ મુંબઈમાંથી એટલે કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પડ્યું એટલે કે ઓગણીસો સાહીઠ પેલી ઓળખવામાં આવે છે આપણે ઓગણીસો સાહીઠ માં ગુજરાત અલગ થયું પછી આસામ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ મિઝોરમ નાગાલેન્ડ આ સાત રાજ્યને સાત બહેન તરીકે ઓળખવામાં આવ્યું સેવન સિસ્ટર્સ અને એની બધી હાઈકોર્ટે એક જ છેવટે બે હજારમાં બે હજારની સાલમાં હમણાં વીસ વર્ષ પહેલાની વાત છે બિહારમાંથી ઝારખંડ છૂટું થયું અને એની રાજધાની રાંચી થઈ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ જુદું થયું એની રાજધાની રાયપુર થઈ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જુદું થયું એની રાજધાની દેહરાદૂન થઈ એવા ત્રણ રાજ્યો અલગ પડ્યા બે હજાર ચૌદમાં પાછું આંધ્ર તેલંગાણા છૂટું થઈ ગયું અને એની રાજધાની હૈદરાબાદ થઈ ગઈ જેમાં હજુ પણ હજુ પણ ઘણા બધા રાજ્યોને છૂટું પડવું છે પોતાની રીતે અલગ થવું છે મહારાષ્ટ્રમાંથી વિદર્ભ એક રાજ્ય અલગ કરવાની માંગ હજી પણ ચાલે છે અલગ કરવામાં અત્યારે ભારતમાં ટોટલ અઠ્યાવીસ રાજ્ય છે અને એક દિલ્હી રાજ્ય પણ છે અને દિલ્હી રાજધાની પણ ભારતની છે અને સાત કેન્દ્રશાસિત પ્રદેશ છે સંઘ શાસિત એટલે કેન્દ્રશાસિત પ્રદેશ છે અઠ્યાવીસ રાજ્યો કયા આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ બિહાર ગોવા ગુજરાત हिमाचल प्रदेश हरियाणा कर्नाटक के रड़ जम्मू मध्य प्रदेश महाराष्ट्र मणिपुर मेघालय मिजोरम नागालैंड राजस्थान ओडिशा पंजाब तमिलनाडु तेलंगाना उत्तर प्रदेश सिक्किम त्रिपुरा पश्चिम बंगाल छत्तीसगढ़ उत्तराखंड ने झारखंड केंद्र शासित प्रदेश क्या चंडीगढ़ पुंडुच्चेरी लक्षद्वीप दमन दीव दादरा नगर ओके तो आ बढ़ा राज्यों अं� ने छूटा कर प्रदेशवाद प्रदेशवाद આ મારો પ્રદેશ અમે અહીંયા જ રહીએ જે થાય બધું અમારું બીજા કોઈને કંઈ જરૂર નથી બીજા કોઈ બધે તેલ લેવા જાય અમારો પ્રદેશ વિસ્તારો અમે આમ અમે આમ બસ આ પ્રદેશ આ ભારત માટે નુકસાન ખરાબ આ ભારત માટે ખરાબ વિવિધતામાં એકતા છે નદીઓ છે અહીંયા પહાડો છે અહીંયા પર્વતો છે અહીંયા મેદાનો છે અહીંયા જંગલો છે રણ છે બધું છે એટલે બધી વિવિધતા છે છતાંય એમાં એક દેશ બનીને આપણે રહીએ છીએ બીજી વિવિધતા શું કેટલી જાતના બોલી બોલનારા ધર્મ પાડનારા લોકો રહેશે પરંપરાઓ ભાષાઓ વિવિધ ધર્મ જાતિ જ્ઞાતિ સંસ્કૃતિ ધરાવતા લોકો રહેશે દેશમાં આટલી વિવિધતાઓ એટલી છે આપણા ભારત દેશમાં એટલી વિવિધતાઓ છે કે તમે ગુજરાતી નીકળો ને સાઉથમાં જાઓ તો કેટલી જાતના નાસ્તાનું ખાવાનું કેટલું બધું બદલાઈ ને લુંગી આવી જઈશ પેન્ટવાની આટલી બધી વિવિધતા તમને બીજા કોઈ દેશમાં આ એમ લખ્યું છે જોવા મળતી નથી તો બહુ સાચી છે જોવા મળતી હશે ભાગ્ય છે બરાબર છે નો જ જોવા મળે ભાગ્ય નહીં ભાગ્ય એના માટે ભાગ્ય ભારતમાં જન્મ લેવું પડે છે જ નહીં આપણે ભારતમાં ગુજરાતમાં આપણે જ ખાલી વાત કરું તો સવારે નાસ્તો કેટલી ટાઈપનો થાય એ પછી પચાસ જાતના તો ખાલી ખાખરા થેપલા બને ગાંઠિયા ગાંઠિયામાં કેટલા પ્રકાર આ વિવિધતા છે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જો હવે પ્રદેશવાદ શું છે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી જે લોકો રહેતા હોય એ લોકોને ત્યાંના પ્રદેશ પ્રત્યે ત્યાંની જમીન પ્રત્યે લાગણી આવે છે ભાવાત્મક લાગણી ભાઈ હવે આ અમારું છે ભાષા ધર્મ રીત રિવાજો જીવનશૈલી ઐતિહાસિક પરંપરાઓ એકબીજા સાથે મળતા હોય અને એક જ વિસ્તારમાં લોકો રહેતા હોય તો એની આત્મહત્યા આત્મહત્યા સોરી આત્મીયતા જીવ એક થઈ જાય વર્ષોથી આપણે પહાડોની વચ્ચે આપણી પેઢીઓ પાંચ પેઢી પહાડોની વચ્ચે રહી તો આપણે પછી પહાડોમાં જ રહેવું ગમે પછી આપણે અહીંયા શહેરમાં આવી જઈએ ને તો ગૂંગળામણ થાય પણ જેની પાંચ પેઢીઓ શહેરમાં રહી હોય એને પર્વતોમાં ગૂંગળામણ થાય ન્યા જઈને તો ઇન્ટરનેટ ગોતતા હોય એકબીજા પ્રત્યેની લાગણી બહુ મજબૂત થઈ જાય કારણ કેસ ત્યાં જ રહ્યા હોય એ કિલો કિલો જમીનની ધૂળ ખાઈ ગયા હોય આપણે નાનપણમાં ન્યા ઉછરીને મોટા થયા હોય

ભાષા બોલતા એ વિસ્તારમાં લોકો રહેતા હોય સંસ્કૃતિનો વિકાસ કર્યો હોય એક માણસ સંસ્કૃતિનો વિકાસ ના કરી શકે બધા ભેગા થાય ત્યારે થાય હવે અને સંયુક્ત પરિણામ છે પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે એનો વ્યાપ વધારવા અમુક નેતાઓ શું કરે છે અમારા રાજ્યને સ્પેશિયલ દરજ્જો આપો અમારા વિસ્તારને ખાસ મહત્વ આપો તમારો વિસ્તાર છે એવી રીતે બીજાનો વિસ્તાર છે એ તમે કઈ ટીલું લઈને તો આવ્યા નથી કઈ કે તમે કઈ સ્પેશિયલ કઈ ચંદ્ર ઉપરથી કે મંગળ ઉપરથી કઈ ઉડાણ નથી પણ અમુક લોકો અમુક આગેવાનો કેટલાક તોફાની તત્વો આ લોકોની લાગણીને ઉશ્કેર કે તમને અમને થાય છે તમને આમ થાય છે તમને આમ થાય પણ ભાઈ આખા દેશની અંદર એકસો પચાસ કરોડ લોકો રહીએ છે બદન વિચારવાની વાત છે આમ પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનારા અને એને ઉત્તેજિત કરનારા અને બેહકાવનારા પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે નુકસાન કરે છે વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય સારી વાત છે આગળ વધવા માટે બધાને એમ્બિશન હોય એક મહત્વાકાંક્ષા હોય મારે આગળ વધવું છે મારે ચંદ્ર ઉપર ચડી જવું છે ઉપર જવા તો પણ એને સિદ્ધ કરવા માટે પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ના શકાય તમે બે લીટીની વાત છો ને વર્ષોથી તો તમારી લીટી મોટી કરવા માટે બે લીટી ભૂસી લીટી સરખી હોય હવે નીચેના લીટી થોડીક ભૂસી નાખો એટલે તમારે મોટી થઈ ગઈ એમ ન હોય તમારે લીટી લાંબી કરો બીજાને નુકસાન ન થવું જોઈએ તમે આગળ એનું વાંધો નહીં પણ બીજાને પાટ મારી પાડી ના હોય એ ખોટી વાત છે આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી બની શકતો નથી સર્વાંગી એટલે બધી રીતે વિકાસ ન થાય પછી અને જો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો ઓહો ફાટી નીકળે ભાઈ તોફાનો પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન થાય એવા કાર્ય ન કરવા જોઈએ સમગ્ર દેશનું હિત જોવું જરૂરી છે દેશ પહેલા આવવો જોઈએ જપાનની અંદર જાઓ તો ત્યાં ધર્મ જ્ઞાતિ જાતિ બધું ભાષા બધું પછી દેશ પહેલા દેશ પહેલો મારો મારો દેશ પહેલા તું દેશ આગળ વધે દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું જો હું ગુજરાતી પછી હોવું જોઈએ હું ભારતીય પહેલા હોવું જોઈએ એ સીધી વાત છે ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓ આવી બરાબર એના સાંસ્કૃતિક મૂલ્યોનો એક પ્રકારનું સમન્વીકરણ થયું એ આપણે દસમા શરૂઆતના પાઠમાં એ જ આવશે કે એ લોકો એની સંસ્કૃતિ લઈને આવ્યા વિદેશમાંથી ઘણી બધી પ્રજાઓ આવી ભારતમાં એની સંસ્કૃતિ લઈને આવ્યા ભારતની પોતાની સંસ્કૃતિ હતી એ બે ભેગી થઈ સમન્વય થયો પણ સાથે સાથે બધી પ્રજા જે જે પ્રજા ભારતમાં આવી એ જે જે પ્રદેશમાં રોકાઈ ગઈ ત્યાંની ભૂમિ માટે જમીન માટે એ લોકોને એક લાગણી થઈ ગઈ

પણ એમાં પછી સંકુચિતતા ન આવવી જોઈએ આટલું મગજ ના થઈ જવું જોઈએ કે બીજા લોકો આગળ વધે છે અને દેશને ફાયદો થાય છે તો એ કેમ આગળ વધી ગયા એ એમ ન થવું જોઈએ એ ખોટી વાત છે પ્રદેશવાદના ઉદભવ અને વિકાસ માટે ભાષા જાતિ ધર્મ ત્રણ પરિબળોને મહત્વના ગણાવી શકાય પ્રદેશવાદ કેવી રીતે ઉદ્ભવે ત્રણ ભાષા જાતિ અને ધર્મ જોઈએ પેલી ભાષા ભાષાવાદ છે પ્રાદેશિક વાતને ઉત્તેજન આપ્યું છે કઈ રીતે ઉત્તર ભારતમાં હિન્દી ભાષા બોલાય છે સૌથી વધારે દક્ષિણ ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા દેશમાં ભાષાવા રાજ્યોની પુનઃરચના રચના કરવા રચાયેલા પંચ આપણે આગળ જોયું કે ભાષાવાદ જે ભાષા જે પ્રદેશમાં બોલાય છે એ રાજ્ય અલગ કરો અને જે પંચ હતું એને એ જ પ્રમાણે રાજ્યોની વહેંચણી કરી એનું નામ હતું સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન કમિશન એને ભલામણ મુજબ કેટલાક ફેરફાર સાથે ઘડાયેલા ધારા અને તેનો અમલ કર્યા સમયમાં જોવા મળ્યું એટલે ભાષાના આધારે જુદા જુદા રાજ્યો થઈ ગયા હવે છે ધર્મ અને છાતી ભારતમાં કેટલાય ધર્મ પાડતા લોકો છે કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતી વાળી પ્રજા પોતાનો ધર્મ પાડીને રહે છે કેટલાક રાજ્યો એવા છે ત્યાં એક જ કોમ રહેશે કોમ એટલે એક જ ધર્મ પાડતી પ્રજા બહુમતી મારી બરાબર જેમ કે નાગાલેન્ડ મિઝોરમ મણિપુર મેઘાલય અરુણાચલ છે એના રીત રિવાજો એની પરંપરા એની જીવનશૈલી વ્યવસાય એ બધા વિવિધ છે અલગ અલગ છે આપણે જેવું નથી અહીંયા ગુજરાત જેવું નથી અલગ હોય એ લોકોનું આસામમાં બોડો જાતિના લોકો રહેશે જોજો બોડો એ લોકો એમ કહે છે કે અમને એક અલગ પ્રદેશ આપે અને ઉગ્ર આંદોલન હજુ થાય છે કે અમને એક અલગ અમારો રાજ્ય આપી દો ત્યાં એક ઉલ્ફા ઉગ્રવાદી પણ સક્રિય છે આના વિશે તમે દસમા ધોરણ ભણશો પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણા બે એક જ હતું પણ બે અલગ થઈ ગયા હરિયાણવી બોલતા લોકો હરિયાણામાં આવી ગયા પંજાબી બોલતા લોકો પંજાબમાં આવી ગયા પંજાબી હરિયાણવી બે અલગ થઈ ગયા ધર્મના આધારે ભાષાના આધારે એવી જ રીતે બિહારમાંથી ઝારખંડ અલગ પડ્યું આપણે ઉપર જોયું મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ બધા અલગ અલગ થયા હજુ પણ મહારાષ્ટ્રમાંથી વિદર્ભ રાજ્ય અલગ કરવાની માગણી ચાલે છે એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા માટે અલગ રાજ્યની માગણી કરે પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલનો કરે તે છેવટે દેશના હિતમાં નથી કારણ કે પોતાનું જ જોવે છે દેશનું જોવાનું વાત આવે ત્યારે દેશનું જ જોતા દેશના ભાંગીને પાંચસો ટુકડા ભલે થાય ઓલા સરદાર પટેલે બિચારે મહેનત કરી કરીને પાંચસો બાસઠ માંથી આખું એક રાજ દેશ તો હજી આને પાંચસો તરફ જવું છે જાય એને વાંધો નહીં પણ પાછા એક થઈને નો તો પાછું કરવાનું શું કાકો ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ સમાજવાદી નિરપેક્ષ ધર્મ નિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવે છે આ બધા શબ્દો વિશે ચેપ્ટર આઠ ની અંદર શરૂઆતમાં જ આપણે બધું ભણી ગયા છીએ રાજ્યોની પુનર્રચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ દેશના દેશના ભલા માટે શેખ નહીં એ તો વિચારો તમારું ભલું થાય તમારા લોકોનું ભલું થાય એ જ દેશ ભાડમાં જાય એ ખોટી વાત છે હવે છે પ્રાદેશિક અસમાનતા વિદેશી શાસકો આવ્યા પણ વિદેશી શાસકો એટલે કે અંગ્રેજોને બધા કેવા હતા એક નંબરના લૂચા શિયાળિયા કરતા લૂચા હાવ નક્કામાં માણસો મારે ના બોલે એવા હવે એ લોકો તો અહીંયા પોતાના ફાયદા માટે આવ્યા હતા આપણા દેશને આગળ લઈ આવવા પૂછડી એ એ એ લોકો કોડાવ જ્યાં જ્યાં એને ફાયદો થાય વિસ્તારમાં જઈને એને વિકાસના કામ કર્યા એટલે કે વિકાસ કર્યો જે જે રાજ્યોમાં જે વિસ્તારમાં એને ફાયદો નહોતો ત્યાં એને કઈ ન કર્યું હવે થયું શું જ્યાં એને ફાયદો નતો ત્યાં કઈ નો કર્યું એ પ્રદેશ पछाड रही की बाकीदा प्रदेश आगे बढ़ गई जो छे ज्या आर्थिक लाभ प्राप्त न है त्या विकास न काही काम न करत आ न परिणाम आओ विस्तार पाछो रही गया bija विस्तार आगे निकड़ी गया એટલે प्रादेशिक असमानता થઈ ગઈ ભારત સ્વતંત્ર બયન પછી સામાજિક આર્થિક વિકાસ થાય એટલે આયોજન પંચ આખ હોય એક કમિટી બયની સમિતિ બયની મુખ્ય હેતુ શું હતો જો દેજો તો આ प्रदेश નો આર્થિક રીતે વિકાસ થાય અને બીજા જે વિકસિત રાજ્યો છે એની સાથે એ બે હરખા એક મેળ બે પ્રદેશવાદના દબાણોથી રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ જો આ સૌથી મોટો પ્રોબ્લેમ બિહારવાળા આવે એમ કે અમારા રાજ્યને સ્પેશિયલ દરજ્જો આપો અને એને આગળ વધારો બીજા રાજ્યવાળા આવે એમ કે અમારા રાજ્યને સ્પેશિયલ દરજ્જો આપો અમારા રાજ્યને આગળ વધારો ઓલા રાજ્ય એમ કે આ યોજના અમારા રાજ્યમાં જ આવી જોઈએ તો આ ઓલા રાજ્યના મુખ્યમંત્રી આવે આ યોજના અમારા રાજ્યમાં જ આવી જોઈએ બીજે ક્યાંય જાવી અખેંચતાણ શરૂ થઈ એનો રાજ્ય કેમ એક સ્પેશિયલ દેશ હોય એના લીધે વિકાસ માટેનો સ્ત્રોત વગેરે અનેક પરિબળો ભાગ ભજવતા થઈ આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે હોય સમતોલ આખા દેશના બધાનો વિચારવાનું હોય એના બદલે પોતપોતાનું બધા વિચારવાનું શરૂ કરતો આમ દેશમાં વિકસિત મધ્ય અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે એક વિકસિત બહુ આગળ નીકળી ગયા આગળ નીકળી એટલે વાહ વાળીને જોઈએ નહીં એટલે આગળ નીકળી ગયા એક મધ્યમ વિકસિત બહુ નહીં બહુ પછાત નહીં બહુ આગળ નહીં અને અલ્પ વિકસિત હાવ પછાત કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે બહુ આગળ વધેલું રાજ્ય છે પણ એ મહારાષ્ટ્રમાં જ બે પ્રદેશ એવા છે એક વિદર્ભ અને એક મરાઠાવાડા એમાં એ વિસ્તાર હાવ પછાત છે એટલે એ લોકો વિદર્ભ અને મરાઠાવાડા એવું જ કહે છે કે અમને અલગ રાજ્યો આપો જેમ આંધ્રપ્રદેશમાં જાઓ તો આંધ્રપ્રદેશમાં રાયલસીમા અને તેલંગણા આ બે વિસ્તાર એવું છે પછાત રહી ગયા એટલે તેલંગાણા તો અલગ થઈ ગયું અલગ રાજ્ય બની ગયું એની રીતે આગળ વધવા મળી કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં આગળ છે ઘણા રાજ્યો કૃષિમાં એટલે કે ખેતીવાડી બહુ આગળ છે તો ઘણા ઉદ્યોગોમાં આગળ છે આમ રાજ્યો રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે એમાંથી પ્રદેશ જન્મ બે પડોશી રાજ્યો હોય ભારતના જ પડોશી રાજ્યો હોય તો એમાં સરહદ અને જમીન સંબંધમાં ઘણા અજીબ વિવાદ આવે છે આ આ જેમ કે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનનો વિવાદ હજી ચાલે છે કારણ કે પંજાબ અને હરિયાણા અલગ પડ્યું અને મહારાષ્ટ્ર અને કર્ણાટક ની બોર્ડર એક આવે હજી હજી એને કુદરણ હું લાડવો લઈ લેવો છું

બહુ હેતુક યોજનાઓ જે થાય એ પણ એનો ફાયદો અમને મળવો જોઈએ સૌથી વધારે વીજળી પ્રદેશ સ્વાર્થ હોય રાજકારણી હોય સ્વાર્થ અને મહાદેવો આક્ષા લીધે રાષ્ટ્રીય એકતા નુકસાન થાય એ જોવાનું છે દેશ સ્વતંત્ર બને પછી પ્રદેશ કરતા રાષ્ટ્ર નું સામુ જોઈએ દેશ પહેલો નેશન ફર્સ્ટ ઇંગ્લિશમાં કહેવાય એ સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારે રાષ્ટ્રની ગરિમા રિસ્પેક્ટ કરવી જોઈએ એનું સ્થાન ઊંચું રહીએ જળવાઈ રહીએ એવા ઉપાયો કરવા જોઈએ એના બદલે દેશ કચરાના ડબ્બા નીચે હોય જાય ને એવા પ્રયાસો થાય છે રોજ છાપામાં આપણે વાત કરવું છે તો આ એક વિકાસ થઈ ગયો પ્રદેશવાદની વાત અહીં પૂરી થઈ ગઈ હવે છે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેવું આગળ વધ્યું એ જોવાની વાત છે ઓકે તો જો વિશ્વના કેટલાય એ દેશો જેમ કે અમેરિકા જાપાન ફ્રાન્સ આપણે વિકાસશીલ દેશો એની તુલના એટલે કે સરખામણીમાં ભારતે છેલ્લી અડધી સુધીમાં એટલે કે છેલ્લા પચાસ વર્ષમાં વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસમાં બહુ સિદ્ધિઓ મેળવી છે અને અતિ વિકસિત બહુ આગળ નીકળી ગયેલા દેશોની બરાબરી કરી શકે ને એવી રીતે ભારત આગળ વધી ગયું ભાઈ મેરા ભારત મહા વંદે માત્ર વંદે માત્ર મર્યાદિત અને અલ્પ સાધનો બહુ ઓછા સાધનો હતા આપણી પાસે સાક્ષરતાનું પ્રમાણ ભણેલા બહુ હતા નહીં લોકો પાસે એક પછી એક નામ ડોક્ટર હોમી ભાભા નામ તમે સાંભળે ચાલો ડોક્ટર રાજા રામનના ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર સીવી રાવન ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગમાં જુઓ તો સર એમ વિશ્વેશ્વરિયા બહુ મહાન એન્જિનિયર થયા એના જેવા એન્જિનિયર કોઈ ના થઈ શકે એવા થયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ ઓહો હો એનું નામ તો આપણે લઈએ તોય આપણને આમ દિલમાં ગદગદ થાય એને તો આપણે જોયેલા જાણેલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા પોતે મિસાઇલ મેન થાય ડોક્ટર અબ્દુલ કલામ મેટ્રો રેલવે પ્રોજેક્ટ જેણે સફળ બનાવ્યો એ શ્રી ઈ ધરન ઈ શ્રી ધરન આવા કેટલાય વૈજ્ઞાનિક ઇજનરો ટેકનોક્રેટ આવ્યા અને જેણે ભારતને આગળ વધારવા બહુ ઉલ્લેખનીય નોંધપાત્ર ફાળો આપ્યો આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ આવી પ્રવૃત્તિઓ ક્યાં થઈ એના માટે સંસ્થા છે ભારત પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બીજી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી આવા બધા લોકો પેદા થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કેટલી સંસ્થાઓ આમાં ગણી શકાય ભારતીયમાં મહિલાઓએ પણ બહુ મોટું યોગદાન આપ્યું છે ભારતીય મહિલાઓએ વિજ્ઞાન ટેકનોલોજીમાં જો જાનકીય માતા એને વનસ્પતિ વિજ્ઞાનની અંદર બહુ મોટો ફાળો આપ્યો છે અસીમા ચેટરજી હતા રસાયણશાસ્ત્રમાં કેમેસ્ટ્રીમાં બહુ મોટો ફળો આપ્યો ડૉક્ટર ઇન્દિરા આહુજા તબીબી આહુજા જઈ નહીં જા શાકુંતલા દેવી એના ઉપરથી તો હમણાં વિદ્યા બદલ મૂવી પણ આવ્યું હતું ગણિત શાસ્ત્રમાં માનવ સંગણ એટલે કે હ્યુમન કોમ્પ્યુટર ગણી શકાય ગણિતમાં એવા મહાન ત્યાં કલ્પના ચાવલા અવકાશ વિજ્ઞાનમાં સ્મૃતિ વિલિયમ અવકાશ વિજ્ઞાનમાં બહુ આગળ નીકળી ગયેલી મહિલાઓ શાંતિ આ ઉપરાંત કેટલાય ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન છે અને વિશેષ આગળ વધેશ ભારત જો હવે શું થયું સ્વતંત્રતા વખતે અનાજ માટે ભારત દેશ હતો ને એ પરાવલંબી હતો બહારથી બીજા દેશમાંથી ભારતને અનાજ મંગાવવું પડતું એટલે આપણે ખાવા પીકા થતા હતા ખાવાનું ખાવાનું નહોતું મળતું વાત કરો તમે હા પણ પછી ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ દસમા ધોરણમાં આવશે તમારા હરિયાળી ક્રાંતિ થઈ વિશાળ પાયાની અંદર ઘઉં આ ત્યાં અનાજ બધું ઉગાડવામાં આવ્યું પાણી પહોંચાડવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિ થઈ એટલું થયું કે ભારતને ભારત હવે અનાજ બહાર મોકલે છે ભારત પાસે એટલો સ્ટોક થઈ ગયો આ મોટી સિદ્ધિ ગણી શકાય બીજું બહુ હેતુક યોજનાઓ બંધ બાંધા નદીઓમાં જળાશય બનાવવા નહેર બનાવી એક નદીમાંથી છે જળસંચય એટલે કે પાણીને સ્ટોક કરી શકે એવી યોજનાઓ પણ આવી કૃષિ વૈજ્ઞાનિકો થયા કૃષિ ક્ષેત્ર કાર્ય ટેકનોલોજીનો ઉપયોગ થયો કૃષિ યુનિવર્સિટીઓ બની ખેતીની યુનિવર્સિટી સ્પેશિયલ જેમાં ખેડૂતો પેદા થાય અને સંશોધનનું ધ્યાન ભારતના વિકાસમાં ફાળો આવ્યો પરમાણુ વિજ્ઞાનમાં હમણાં મૂવી આવ્યું હતું ને પોખરણ જોન બ્રહ્મનું હા અટલ બિહારી વાજપેયી હતા વડાપ્રધાન ભારતે પરમાણુ અખતરો કર્યો મનાય હતી અમેરિકા રશિયાને બ્રિટનને ચીનને ફ્રાન્સને એ લોકો પાસે અણુભવ હતા પરમાણુ હથિયારો હતા ભારત બીજા કોઈને એનો અખતરો ના કરી શકે પણ ભારતે તો એ કહી બતાવી દીધું છે અમારી પાસે ડૂટી ડાયના થતા નહીં અમે ફોડ દેવું એકાદ

અમેરિકાને નોંધ લેવી પડી અમેરિકાએ તો અત્યારે બહુ અમેરિકા હાફી ગયું એને અમેરિકાના વડાપ્રધાનને બધા અમુક મુખ્ય મુખ્ય હોય ને દસ દિવસ સુધી જાડા રહ્યા હતા હા હાવ લૂઝ જાડા હાવ હાવ ડાયપર પહેરીને દસ દી બેહતા ઘેટા જેવા હા આને ક્યાં કર્યું આ ભારત ઉપર આ પ્રતિબંધ ને ભારત ઉપર આમ પ્રતિબંધ ને ભારત ઉપર ભારત કે કઈ વાંધો જે મૂકો એ મૂકો પ્રતિબંધ લોહી પીતા ધીમે ધીમે એ જ હડબાથી અખણા રહી ગયા ભાઈ ખબર પડી ભારત સામાન્ય નથી ભાઈ નથી સામાન્ય ભારત અવકાશના ના સંશોધનમાં ભારત પણ બહુ આગળ વધ્યું ઉપગ્રહો છોડવા માંડ્યા ભારતો પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહો મોબાઈલની અંદર તમારા ઇન્ટરનેટ આવે ને એ ઉપગ્રહમાંથી આવે એકબીજા વાત થાય મોબાઈલમાં એ ઉપગ્રહમાંથી સીધું જાય આર્યભટ્ટ ઉપગ્રહ છોડ્યો આપણે ઓગણીસો પંચોતેર પછી ભાસ્કર ઓગણીસો ઓગણસી રોહિણી ઓગણીસો એકણસી પી એસ એલ વી એટલે કે પોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મંગળ ઉપર આપણે પહોંચી ગયા અને ઉપગ્રહ છોડવામાં ઉપગ્રહો ભારતમાંથી પહેલાં નહોતા છોડાતા ભારતે બીજા દેશમાં જવું પડે ને એમ કે આ મારો ઉપગ્રહ છે છોડી દે છો તે પણ ભારત ઉપગ્રહ છોડવામાં પણ આગળ વધી ગયું પોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સેટેલાઇટની અંદર ઉપગ્રહ છોડવા માટેનું વ્હીકલ ભારતે પોતે બનાવી લીધું ચીન પાસે એની પણ મોટી સત્તા હતી ચીન કરોડો રૂપિયા લઈને બીજા નાના નાના દેશોના ઉપગ્રહો છોડતો હતો ભારતે સસ્તું કરી દીધું સાવ ચીન બે કરોડ લેતું તું ભારતે લાખમાં કરી દીધું શરૂ ચીનનો ધંધો ભાંગી નાખ્યો આપણે હાવ ધંધો ચીનને બેકાર કરી દીધું આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ની ભૂમિકા નોંધપાત્ર કેવાય ઈસરો એટલું જ નહીં વિશ્વની કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકોનું પ્રદાન નોંધપાત્ર ગણના થાય સંદેશા વ્યવહારની વાત કરો તો પણ ભારત આગળ છે કોમ્પ્યુટર ઈજ ઇન્ટરનેટ મોબાઈલ ફોન સૌથી વધારે સ્માર્ટફોન ફોન મોબાઈલ ફોન ભારતના લોકો વાપરે છે એટલા બધા છે તો અને એક એક જણા ભાઈ બે બે ફોન હોય ઘરની અંદર પાંચ જણા રહેતા હોય પંદર તો ફોન હોય ટેબ્લેટ ફેક્સ ઈમેલ ટ્વિટર શું કમ્પ્યુટર વોટ્સએપ કમ્પ્યુટર વોટ્સએપ કમ્પ્યુટર વોટ્સએપ બધાનો ઉપયોગ કરીએ છીએ આપણે વહીવટીતંત્રમાં એ કમ્પ્યુટરનો ઉપયોગ વધતો જ જાય છે પર્યાવરણના રક્ષણ માટે કાર્બન ક્રેડિટ માટે બહુ ભારત આગળ વધી ગયું છે ઉદ્યોગો ઉર્જા કૃષિ આરોગ્ય બધી જ જગ્યાએ બાયોટેકનોલોજીમાં પણ ભારત આગળ વધી ગયું સતત થઈ રહેલા સંશોધનનો વિકાસ રિસર્ચ ડેવલપમેન્ટ કહેવાય એની લીધે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ભારતમાં વિશ્વની સૌથી મોટી મોબાઈલ બનાવતી કંપની સેમસંગ એને વિશ્વનો સૌથી મોટો મોબાઈલ બનાવતો પ્લાન્ટ કંપની ફેક્ટરી ભારતમાં નાખી એપલ એ ભારતમાં ફોન બનાવે છે મોટા ભાગના ફોન બધા ભારતમાં બનાવવા માંડ્યા મોટા ભાગની કાર બધી ભારતમાં બનાવવા માંડી મોટા ભાગના ટ્રક બધા ભારતમાં બનવા ભારતમાં શરૂ થઈ ગયું બનવાનું બધું જે વિદેશથી મંગાવતા હતા એને બદલે અહીં બનાવીને વિદેશમાં મોકલવા માંડ્યા બોલ ભારત માત કી જાય દરિયાના સંશોધન દરિયાઈ સંશોધન ક્ષેત્ર વિકાસના પ્રયાસો માનવ સંશોધનોમાં શ્રેષ્ઠતમ ઉપયોગના પ્રયાસો રસ્તા બંદર બંદર એટલે વાંદ્રો નહીં જ્યાં હોડીઓ આવતી જતી હોય સ્ટીમરો આવતા જતા હોય મોટા જહાજો આવતા જતા હોય એનો વિકાસ થયો શિક્ષણ આરોગ્યમાં પણ વિકાસ થયો આ બધા બહુ આગળ પડતા ગણી શકાય સંયુક્ત રાષ્ટ્રો યુએન જેને એકવીસ જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો નરેન્દ્ર મોદીએ કીધું એટલે તો એ પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે તો વિશ્વ યોગ દિવસ કયો એકવીસ જૂન બસ આ સાથે ચેપ્ટર નંબર સાત સ્વાતંત્રતર ભારત પૂરું થઈ આટલી રીતે આગળ વધી ગયું ઇતિહાસ ના ચેપ્ટર આપણે પૂરા કરી દીધા લાઈક ઠોકી બધી કરો તો કેટલી બધી કેટલા બધા મિત્રો સાથે શેર કરો કરો ભણવાનું છે આપણે જય જય ભારત વંદે માતર આ ચેનલ માં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર કરજો બેલ માં ટિંડીન વગાડી દેજો